નમસ્કાર દર્શક મિત્રો, માં સપુરા ન્યૂઝ અને કચ્છિયર ટીવી સમાચારમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સાપ્તાહિક રાશિ ભવિષ્ય એ તારીખ 13/4/2019 થી 19/4/2019 એનું આ સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપ હવે જાણશો. તો પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારી વાણીમાં મીઠાશ વધશે, સાથે લોકો પ્રત્યે પ્રેમ ભાવના છે એ પણ વધે છે, અને તમારા પરિવારમાં કોઈ પણ જાતના માંગલિક પ્રસંગ પણ થઈ શકે છે. મિત્રો, તમારી આ સપ્તાહ દરમિયાન વ્યસ્તતા છે એ પણ વધે છે, પણ થોડી મુશ્કેલીઓ છે એ પણ વધશે, કારણ કે તમે કાર્ય કરો છો એમાં મુશ્કેલીઓ આવી શકશે, અને સાથે નવું મકાન કે નવું વાહન એની ખરીદી છે એ પણ થઈ શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં તમે બહુ સારી કામગીરી કરશો. નોકરી કરતા લોકો માટે પણ આ સમય છે એ બહુ સારો છે. તમારા ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધ રાખવા તો એના કારણે કરી અને તમને પ્રમોશન પણ મળી શકે છે. સપ્તાહ દરમિયાન તમારી આર્થિક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય એ બંને મધ્યમ રહેશે. બીજી રાશિ છે વૃષભ. વૃષભ રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારા જે અટવાયેલા કાર્યો છે એ પૂર્ણ થઈ શકે છે, તેના માટે કોઈને દુખી ન કરવું પડે એ પણ સાથે જોવું, અને સાથે રચનાત્મક અને કલાત્મક કાર્ય કરતા લોકો છે એ લોકો માટે આ સપ્તાહ છે એ સફળતાવાળું છે, સાથે વિદેશ યાત્રા છે એનો યોગ પણ છે. અને મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારા ખર્ચાઓ છે એ વધી શકે છે, અને સાથે બોલવામાં સંયમ રાખવો, નહીં તો પારિવારિક સંબંધોમાં તિરાડ આવી શકે છે. આર્થિક પરિસ્થિતિ છે એ તમારી મધ્યમ રહેશે. સ્વાસ્થ્ય છે એ સાચવવાની જરૂર છે. ત્રીજી રાશિ છે મિથુન. મિથુન રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન જે નોકરી કરતા લોકો છે એ લોકો માટે થોડું સારું રહેશે. ઉપરી અધિકારીઓ સહ કર્મચારીઓ એ લોકો સાથે બહુ સારા સંબંધ રાખવા, નહીંતર આ લોકો સાથે અણબનાવ છે એ પણ બની શકે છે. પરિવારમાં પણ સમરસતા હોય તમારા ભાઈ કે તમારા બહેન એમના સાથે તમે સારા સંબંધ રાખશો તો તમારી સારી રીતે આ લોકો મદદ કરી શકે છે, અને આના કારણે કરી તમને સારો ધનલાભ છે એ પણ થઈ શકે છે. તમારા સહકર્મચારીઓ છે એમના સાથે પણ બોલવામાં થોડું ધ્યાન રાખવું પડશે. મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારે સ્વાસ્થ્ય છે એ બહુ સાચવવાની જરૂર છે, પણ આર્થિક પરિસ્થિતિ છે એ તમારી મધ્યમ રહેશે. ચોથી રાશિ છે કર્ક. કર્ક રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારા જે ધારેલા કાર્યો છે એ પૂરા થઈ શકે છે. તમને પરિવાર કે તમારા સહકર્મચારીઓ છે તમને પૂરતો સાથ સહકાર આપશે, અને જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માટે ઈચ્છુક હોય એમના માટે આ સમય છે એ બહુ સારો છે. સાથે વ્યાપાર કે ધંધા અર્થે પણ વિદેશ યાત્રા મિત્રો થઈ શકે છે. સપ્તાહ દરમિયાન તમારી આર્થિક પરિસ્થિતિ છે એ સારી રહેશે. સ્વાસ્થ્ય છે એ મધ્યમ રહેશે. પાંચમી રાશિ છે તુલા. તુલા રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારા વ્યાપાર ધંધામાં એક નવી ગતિ આવશે, તેના કારણે કરી તમારા જે ફસાયેલા કામો છે એ પણ આગળ વધશે. સાથે મિત્રો, નવા કામ છે, નવા કાર્ય છે એની શરૂઆત પણ શરૂ થશે, પણ નવા કાર્ય દરમિયાન તમારો જે અહમ છે, તમારું હુંપણું છે એને દૂર રાખવું, નહીતર થોડું સહકર્મચારી સાથે મનદુખ થઈ શકે છે. ધાર્મિકતાવાળા તમે થોડા વર્ષો, અને લોકો છે એ પણ તમારા તરફ વધારે ધ્યાન આપશે, અને જે લોકો કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે એ લોકો માટે કાયમી થવાની પણ સંભાવના છે. મિત્રો, સમાજમાં પણ તમને સારું સ્થાન મળી શકે છે. આર્થિક બાબતે તમારે સપ્તાહ દરમિયાન સંભાળવું પડશે, અને તમારું સ્વાસ્થ્ય છે એ થોડું મધ્યમ રહેશે. છઠ્ઠી રાશિ છે કન્યા. કન્યા રાશિના દર્શક મિત્રો,
આ સપ્તાહ દરમિયાન તમારે આર્થિક બાબતે સંભાળીને ચાલવું. જે લોકો ભાગીદારીમાં કાર્ય કરે છે, વ્યાપાર કરે છે, એમને પણ સંભાળીને ચાલવું. વ્યાપાર માટે પ્રવાસ કરવો પડે તો એ તમારા માટે સુખદાયી નીવડી શકે છે. સાથે પિતાજીનું સ્વાસ્થ્ય છે એ પણ સંભાળવું. આર્થિક પરિસ્થિતિ છે તમારી મધ્યમ છે, સ્વાસ્થ્ય છે એ બહુ સંભાળવું. સાતમી રાશિ છે તુલા. તુલા રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારા મન પર, તમારું મન છે એ તમારા પર હાવી ન થાય એ જોવાનું છે. કારણ કે સંબંધોમાં એના કારણે કરી અને કડવાશ આવી શકે છે અને દરેક સંબંધોમાં તિરાડ પણ પડી શકે છે. મિત્રો, સંબંધોમાં જો કડવાશ હશે તો તમને આર્થિક પરિસ્થિતિમાં પણ મુશ્કેલ પડશે એવું લાગે છે. ધાર્મિકતા તરફ તમે દૂર જઈ શકો છો. મિત્રો, આ બાબત બહુ જ તમારા માટે ખરાબ છે. કારણ કે જો તમે ધાર્મિકતાથી દૂર જશો તો તમારું અધઃપતન થઈ શકે છે. વિપરીત લિંગ આકર્ષણ પણ તમને થઈ શકે છે. મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારે બહુ જ આર્થિક, શારીરિક અને માનસિક એ બહુ જ સાચવવાની જરૂર છે. આઠમી રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના દર્શક, આ સપ્તાહ દરમિયાન તમારી જે માનસિક તાણ છે એ વધી શકે છે. તો મિત્રો, એ માનસિક તાણને દૂર કરવા માટે કરી અને યોગ સાધના અગર કરવી પડે તો તમે કરજો. સાથે તમારી નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય, સામાજિક સ્તર છે એ પણ તમારું ઊંચું આવી શકે છે અને નવી નવી વસ્તુઓ એની જાણકારી એ પણ તમને મળી શકે છે. મિત્રો, સપ્તાહ દરમિયાન તમારી જે આર્થિક પરિસ્થિતિ છે એ ફાયદેમંદ થાય છે. મિત્રો, આ નવી નવી વસ્તુઓની જાણકારી છે એના કારણે કરી અને તમને આર્થિક ફાયદો છે એ પણ થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ સપ્તાહ દરમિયાન તમારી સારી રહેશે. પણ મિત્રો, સ્વાસ્થ્ય છે એ સાચવવાની જરૂર છે. નવમી રાશિ છે ધન. ધન રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને સાથે જે મિત્રો લગ્નવાળા છે કે જેમને લોકોને સંતાન છે, આવા મિત્રોએ વધારે સાચવી અને રહેવાની સલાહ છે. કારણ કે વ્યાપાર ધંધામાં પણ થોડી અડચણ આવી શકે છે. જે ભાગીદારીમાં કાર્ય કરે છે આ લોકો માટે પણ વાદ વિવાદ ન થાય એ જોવું, નહીતર એની અસર છે એ વ્યાપાર ક્ષેત્રમાં આવી શકે છે. પણ જે મિત્રો સરકારી ક્ષેત્ર છે, સરકાર સાથે જોડાયેલા છે વ્યાપાર ધંધામાં, એ લોકો માટે આ સપ્તાહ છે એ લાભદાયક છે. તમારા માતાજીનું તબિયત છે એ પણ સાચવવું. માતાજીનો વ્યવહાર છે એ પણ સપ્તાહ દરમિયાન બદલી શકે છે. આર્થિક પરિસ્થિતિ સાચવવી, સ્વાસ્થ્ય છે એ મધ્યમ રહેશે. દસમી રાશિ છે મકર. મકર રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન જે લોકો સાથે તમે કાર્ય કરો છો એ લોકો કાર્ય માટે તમને સફળતામાં મદદ કરશે. અને આ સપ્તાહ દરમિયાન મિત્રો તમારું જે અલગ અલગ વિષયો તરફ જે મન વળશે અને એક સાથે ઘણા બધા કાર્યો કરવાના વિચાર છે એ પણ તમને આવી શકે છે. પણ મિત્રો, એ આવેલા વિચારો છે એને અમલમાં મૂકવા, પણ વાદ વિવાદથી દૂર રહેવું, શંકાઓથી પણ દૂર રહેવું, સાથે કોમ્યુનિકેશનના સાધનો છે એમાં વૃદ્ધિ થશે અને બધા જ લોકો સાથે તમે પ્રેમપૂર્વક વાત કરશો તો તમારી અડચણો છે એ દૂર થઈ શકે છે. સપ્તાહ દરમિયાન તમારી આર્થિક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય એ બંને મધ્યમ રહેશે. અગિયારમી રાશિ છે કુંભ. કુંભ રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારા ભાઈ, તમારા બહેન એ વિશે તમને થોડો ખ્યાલ રાખવો પડશે. સાથે તમે સાહસ કરી અને જો નવું કાર્ય છે એ ચાલુ કરશો તો એમાં પણ બમણી મહેનત કરવી પડશે. સાથે તમારા ખર્ચાઓ પણ વધી શકે છે. વ્યાપાર ધંધામાં પ્રવાસથી ફાયદો થઈ શકે છે. પણ મિત્રો, આધ્યાત્મિક તરફ તમે વળશો તો તમને એનાથી પણ વધારે ફાયદો મળી શકે છે. સ્વાસ્થ્ય છે એ બહુ સાચવવાની જરૂર છે. પેટ કે માથા સંબંધી ફરિયાદ છે એ સપ્તાહ દરમિયાન થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ છે
એ તમારી સારી રહેશે. બારમી રાશિ છે મીન. મીન રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમે બહુ જોરપૂર્વક દરેક કાર્ય કરશો. મોટી મોટી સમસ્યાઓ છે એ પણ તમને નાની લાગશે. તો મિત્રો, એ તમે સર્વ કાર્યો છે એ કરશો, જેના કારણે કરી તમારી જે આર્થિક પરિસ્થિતિ છે એ સારી થઈ શકે છે. કુટુંબમાં થોડો તણાવ દેખાશે, પણ મિત્રો, એ તણાવ દૂર કરવા માટે કરી સારું કોમ્યુનિકેશન, કે તમારા મિત્રો, તમારા પરિવારજનો, તમારા કુટુંબીજનો, એના સાથે સારી રીતે તમે વાત કરશો તો બધી જ તમારી જો સમસ્યા હશે તો એ દૂર થશે. સાથે તમારું કાર્યક્ષેત્ર છે એમાં પણ તમે સારું પ્રદર્શન છે એ મિત્રો કરી શકો છો, અને એના કારણે કરી તમારી આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થશે. સપ્તાહ દરમિયાન તમારી આર્થિક પરિસ્થિતિ છે એ સારી રહેશે, પણ સ્વાસ્થ્ય છે એ થોડી સંભાળવાની જરૂર છે. તો મિત્રો, આ સપ્તાહ દરમિયાન આપણા બંને તહેવારો, એક તો ભગવાન શ્રી રામનો જન્મ મહોત્સવ અને હવન અષ્ટમી, એ આ સપ્તાહ દરમિયાન આ બંને મોટા તહેવારો છે. તો સર્વ દર્શક મિત્રોને હવન અષ્ટમીની શુભ શુભકામના, અને સાથે રામના જન્મ મહોત્સવ એમની પણ હાર્દિક શુભકામના. તો મિત્રો, તમારા કોઈ પણ જાતના મૂંઝાયેલા પ્રશ્નો છે એ આપ મને પૂછી શકો છો. મારા મોબાઈલ નંબર છે 9852131443. આપ આ નંબર પણ વોટ્સઅપ કરી શકો છો, તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય. તો તમારા જો મૂંઝાયેલા પ્રશ્નો હશે તો એનો ઉકેલ અમે લાવી શકશું. તો ફરીથી આજ ચેનલ, આજ માધ્યમ દ્વારા આવતા સપ્તાહે મળશું, ત્યાં ભગવાન શ્રી રામને એવી પ્રાર્થના કરીએ કે સર્વ સુખી રહે, સર્વ નિરોગી રહે. ચેતન મહારાજના જય શ્રી રામ.